नमस्कार मित्रों, स्वागत है तमारु गुजरात माहिती यूट्यूब चैनल में। वावाझोडुं बिपरजोय हवे सीधुं ज गुजरात पर त्राटकवानुं छे, त्यारे अत्यारे आ वावाझोडुं गुजरात थी केटलो दूर छे अने क्यां पहोंच्युं छे तेनी हालनी लाइव अपडेट प्रमाणे वात करीशुं। साथे ज आजे केटलाक जिल्लामां रेड एलर्ट पण आपवामां आव्युं छे, तो केटलाक विस्तारोमां वावाझोडाना कारणे 10 ઇંચથી વધુ વરસાદ ખાબકવાની પણ શક્યતા છે। તેમજ હવે વાવાઝોડું ક્યાં રસ્તે આગળ વધીને ટકરાશે, તેમજ વાવાઝોડાનો રૂટ બદલાવાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે। તો આ તમામ અપડેટ લાઈવ મેળવીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી વાવાઝોડાની તમામ અપડેટ તમને મળતી રહે। મિત્રો, ખૂબ જ ગંભીર ચક્રવર્તી તોફાન બિપરજોયને લઈને ભારતીય હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જો કે વાવાઝોડું છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું છે। હાલ વાવાઝોડું કચ્છના જોખો બંદરથી લગભગ 280 કિલોમીટર દૂર છે, જ્યારે દેવભૂમિ દ્વારકાથી 290 કિલોમીટર દૂર છે। જો કે હાલ વાવાઝોડું કચ્છના જોખો બંદર તરફ આગળ વધી રહ્યું છે। જો કે વાવાઝોડું ઓમાન બાજુ ફંટાય એવા ન્યૂઝ પણ ફરતા થયા હતા, તે સમાચાર તદ્દન ખોટા છે। અને મેં કાલે જણાવ્યું હતું કે વાવાઝોડું ઉત્તર પૂર્વ બાજુ ટર્ન લેવામાં જેટલો સમય લગાવશે તેટલું જ પાકિસ્તાન બાજુ વાવાઝોડું સરકતું જશે, અને એ પ્રમાણે જ વાવાઝોડાએ કાલે ટર્ન લેવામાં સમય પણ લગાવ્યો હતો, જેના લીધે કાલે સવારે વાવાઝોડું માંડવી આસપાસ ટકરાવવાની શક્યતા બની હતી। તે થોડી હવે ઉપર જઈને જખો પોર્ટ આસપાસ ટકરાવવાની શક્યતા બની છે, અને હજુ પણ સંપૂર્ણપણે સરખો ઉત્તર પૂર્વનો ટર્ન નથી લીધો। જો હજુ પણ પૂરેપૂરો ટર્ન લેવામાં સમય લગાવશે તો હજુ પણ વાવાઝોડું થોડું ઉપર સરકી જશે, અને જેટલું ઉપર સરકે એટલું કચ્છ ઉપર જોખમ ઓછું થશે। જો કે હાલ આપણી પાસે કચ્છના માંડવીથી લઈને પાકિસ્તાનના કરાચી સુધીના વિસ્તાર માટે એલર્ટ ગણી શકાય છે, જેમાં જખો પોર્ટ આસપાસથી વાવાઝોડાના પ્રવેશવાની પણ શક્યતા છે, અને આ વિસ્તારોમાં ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકી શકે છે। જો કે હવામાન ખાતાની હાલની અપડેટ મુજબ 15 જૂનની સાંજ સુધીમાં વાવાઝોડું લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચેના જખો બંદર ઉપર ત્રાટકવાની માહિતી આપવામાં આવી છે। જો કે વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ઝડપ 125થી લઈને 135 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 150 કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાવાઝોડાની હાલની અપડેટ પ્રમાણે પવનની જો વાત કરવામાં આવે, તો હાલ જે જગ્યાએ વાવાઝોડું છે ત્યાં કેવો પવન ફૂંકાઈ રહ્યો છે તેના વિશે જો માહિતી મેળવીએ, તો હાલ જે જગ્યાએ વાવાઝોડું છે ત્યાં 165થી લઈને 175 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જ્યારે હાલ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે। જો કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ભારે પવન ફૂંકાવાનું શરૂ થઈ ગયું છે। ખાસ કરીને જો દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવામાં આવે, તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ 70થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે, જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 60થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે, તો આજે બપોર સુધીમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। જો કે બપોરે 3 વાગ્યા બાદ ગુજરાતના ખાસ કરીને કચ્છ અને દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર આ જિલ્લાના વિસ્તારોમાં ભારેથી તે ભારે વરસાદ પણ વરસી શકે છે, સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। જો કે આજે બપોર બાદથી જ તે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાનું પણ શરૂ થઈ જશે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે બપોરે 3 વાગ્યા બાદ કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાશે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે, તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 95 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધુ 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, અને હજુ પણ આવતા 96 કલાકમાં ગુજરાતના 80% વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જો કે વાવાઝોડાની હાલની સ્થિતિ પ્રમાણે કચ્છથી અંદર વાવાઝોડું આવશે તો કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડશે, અને કચ્છમાં રીતસરનું મેઘતાંડવ થઈ જશે અને વરસાદ ભૂકા કાઢી નાખશે, અને ક્યાંક ક્યાંક તો 10 ઇંચ ઉપર પણ વરસાદ પડી જશે। જો વાવાઝોડું થોડું ઉપર સરકીને પાકિસ્તાનમાં જાય તો વરસાદની માત્રા આંશિક ઘટી શકે, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ તો આવશે જ। જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ સારો લાભ મળશે, અને વાવાઝોડું કચ્છથી અંદર આવશે એટલે કે ઉત્તર સૌરાષ્ટ્રને પણ સારો લાભ મળશે।
જો કે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વાવાઝોડાના કારણે વરસાદનો સારો લાભ મળશે। વાવાઝોડું કચ્છથી અંદર આવશે એટલે ઉત્તર સૌરાષ્ટ્રને પણ સારો લાભ મળશે। જો કે બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો સારો વરસાદનો લાભ મળતો રહેશે અને સારો ન પડે ત્યાં બધે જ રેઢા ઝાપટા પણ વરસતા રહેશે। જો કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં કટકે કટકે સારા રેઢા ઝાપટા વરસતા રહેશે। જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે કચ્છ, મોરબી, જામનગર અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યારે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। જો કે આજે બપોરથી કચ્છ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠે 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને તેની બહાર 65 થી લઈને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો વાવાઝોડાના કારણે ભારે નુકસાની થતી હોય તો દરેક જિલ્લામાં કંટ્રોલ રૂમનો નંબર પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે, જે અહીંયા તમને આપેલો છે। જો કે આ નંબર પર કોલ કરીને તમે જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકશો। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને વહાવો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। સાથે જ આ વિડીયોને તમારા તમામ વોટ્સએપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો, જેથી અન્ય લોકોને પણ આ માહિતી મળી શકે।